સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એકનો પહેલો દાખલો જે ઓલરેડી મેં તમને હોમવર્કમાં આપેલો હતો પણ એમાં ઘણાને થોડી માઇનર મિસ્ટેક થઈ હશે કેમ કે એની અંદર બીનો જે જવાબ આવે છે માઇનસમાં આવે છે તો એવા સંજોગોમાં જે નિયત સંબંધ રેખા છે કઈ રીતના લખવી એ આપણે જોઈ લઈએ અહીંયા મેં પહેલેથી ખાના તૈયાર રાખ્યા છે કેમ કે આપણો સમય ન બગડે પણ તમારે આવું ક્યારેય કોઈપણ દાખલામાં પહેલેથી ખાના તૈયાર નથી કરવાના સૌથી પહેલા તમારે મધ્યક શોધી જવાના છે અને મધ્યકના જવાબ પરથી જ આપણે સૂત્ર નક્કી કરવાનું છે હવે અહીંયા મેં બંને મધ્યક શોધ્યા છે અને બંને મધ્યક પૂર્ણાંક સંખ્યા છે બરાબર એટલે આપણે પહેલા સૂત્રનો ઉપયોગ કરશું એની માટે આપણે બનાવ્યું છે એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર આ બંનેનો ગુણાકાર અને છેલ્લે એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ વાય માઇનસ વાય બારનો વર્ગનું ખાનું બનાવવાની જરૂર નથી

એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બારનો સરવાળો ઝીરો થવો જોઈએ એટલે આપણે ચેક કરી લેવાનો જો સરવાળો ઝીરો થતો ન હોય તો તમે અહીંયા ક્યાંક માઇનસ કરવામાં મિસ્ટેક કરી હોઈ શકે તો પાંચ ને બે પ્લસ સાત ચાર પાંચ છ પ્લસ અને માઇનસ સાત એટલે અહીંયા આપણને કેટલો આન્સર મળી જશે ઝીરો મળી જશે હવે વાયની દરેક કિંમતમાંથી વાયનો મધ્યક એટલે કે દસ માઇનસ કરશું અઢાર માઇનસ દસ આઠ બાર માઇનસ દસ એટલે બે દસ માઇનસ દસ એટલે અહીંયા ઝીરો આઠ માઇનસ દસ એટલે માઇનસ બે સાત માઇનસ દસ એટલે માઇનસ ત્રણ અને પાંચ માઇનસ દસ એટલે માઇનસ પાંચ અહીંયા પણ સરવાળો ઝીરો થવો જોઈએ 8 ને બે દસ પાંચ ને ત્રણ આઠ બે દસ દસ ઓછા દસ એટલે સરવાળો કેટલો મળશે આપણને અહીંયા ઝીરો મળશે હવે બંનેનો ગુણાકાર કરી દઈએ અહીંયા ખાસ તમારે ધ્યાન રાખવાનું છે સાઇનની અંદર સૌથી પહેલા ચાર ગુણ્યા આઠ ચોક બત્રીસ થાય પણ અહીંયા સાઇન આવશે માઇનસ બે દુ ચાર સાઇન આવશે માઇનસ માઇનસ એક ગુણ્યા ઝીરો એટલે ઝીરો કોઈપણ સંખ્યાનો ગુણાકાર ઝીરો સાથે કરીએ તો આપણને ઝીરો આન્સર મળે ત્રણ દુ છ પણ કહેવા માઇનસ છ પાંચ ગુણ્યા પાંચ પણ કેવા માઇનસ આ બધાનો આપણે સરવાળો કરી લેવાનો છે સરવાળો માઇનસ છેલ્લું ખાનું એક્સ માઇનસ એક્સ બારની બધી કિંમતોનો વર્ગ કરવાનો છે ચારનો વર્ગ સોળ કોઈપણ માઇનસ સંખ્યાનો વર્ગ કરીએ તો એ પ્લસ થઇ જાય બેનો વર્ગ ચાર એકનો વર્ગ એક ઝીરો છે અહીંયા ઝીરો રહેશે બેનો વર્ગ ચાર અને પાંચનો વર્ગ પચીસ એટલે એક્સ માઇનસ એક્સ બારના વર્ગનો સરવાળો અહીંયા આપણને મળી જશે પચાસ તો હવે આપણે બીનું સૂત્ર મૂકશું અને બીનું સૂત્ર મૂકીને આગળ દાખલો સોલ્વ કરશું સૌથી પહેલા આપણે બી શોધશું અને બીનું સૂત્ર એટલે કે નિયત સંબંધાંગ સૂત્ર બી બરાબર સીકમાં એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર છેદમાં સીકમાં એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ આ બંને કિંમતો આપણી પાસે છે જ આપણે માત્ર સૂત્રમાં કિંમતો મૂકવાની છે અહીંયા સીખમાં એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બારનો જે આપણે સરવાળો કર્યો એ આપણી પાસે છે માઇનસ સિક્સટી સેવન ભાગ્યા જે આપણે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર સ્કવેર શોધ્યું અને એ છે પચાસ અહીંયા આપણને મળશે માઇનસ એક પોઈન્ટ ચોત્રીસ જેમ જેમ આન્સર મળતો જાય તેમ તેમ તમારે અહીંયા બોક્સ કરતું જવાનું છે જેથી પેપર ચેકરને ઇઝીલી તમારા આન્સર મળે એટલે એને શોધવું પડે નહીં અને એને તકલીફ પડે નહીં એકવાર તમને કહી દઉં કે આ બે પાર્ટમાં તમારે સોલ્યુશન નથી કરવાનું પરીક્ષાની અંદર તમારે ઊભું સોલ્યુશન જ કરવાનું છે અહીંયા મારે પેજ ફેરવવું ન પડે એટલા માટે હું બે પાર્ટમાં સોલ્યુશન કરી રહ્યો છું ચાલો હવે બી મળી ગયો છે હવે એની કિંમત શોધી નાખીએ એનું સૂત્ર એ બરાબર વાય બાર માઇનસ બી ગુણ્યા એક્સ બાર વાય બાર આપણી પાસે છે દસ ઓછા બીની કિંમત આપણને મળી છે માઇનસ એક પોઈન્ટ ચોત્રીસ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો જ્યાં જ્યાં ગુણાકારનો સંબંધ આવે ત્યાં ત્યાં તમારે કમ્પલસરી કાઉસ કરવાનો છે જેથી સાઈનમાં કોઈ પણ પ્રકારની મિસ્ટેક થાય નહીં બાર છે સોળ બરાબર દસ ઓછા હજુ પણ આપણે કિંમત કૌંસમાં જ રાખવાની છે હજુ આપણે કૌંસ છોડવાનો નથી તો માઇનસ એક પોઈન્ટ ચોત્રીસ ગુણ્યા સોળ એટલે અહીંયા આપણને મળશે માઇનસ એકવીસ પોઈન્ટ ચુમ્માળીસ હવે આપણે આ કૌશ છોડશું કૌશ છોડશું એટલે માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ થઈ જાય એવો ગણિતનો નિયમ છે તો દસ માઇનસ માઇનસ પ્લસ એકવીસ પોઈન્ટ ચુમ્માળીસ એટલે અહીં આપણને એનો આન્સર મળી જશે દસ વત્તા એકવીસ પોઈન્ટ ચુમ્માળીસ એટલે એકત્રીસ પોઈન્ટ ચુમ્માળીસ આ મળી ગયો આપણને એનો આન્સર અહીંયા પણ આપણે બોક્સ કરી લઈશું અને હવે આપણે શોધવાનું છે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા એ લખશું આપણે વાયની એક્સ નિયત સંબંધ રેખા જે છે વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી એક્સ આ એનું સૂત્ર છે બરાબર અને આને આપણે કહીએ છીએ વાય એક્સ પરની નિયત સંબંધ રેખા સમીકરણ જે જે કિંમતો આપણને મળી ગઈ છે કિંમતો આપણે મૂકી દઈએ એની કિંમત આપણી પાસે છે એકત્રીસ પોઈન્ટ ચુમ્માળીસ હવે અહીં ખાસ ધ્યાન રાખવાનું છે તમારે અહીંયા તમે જોઈ શકો છો કે બીની વેલ્યુ કેવી છે માઇનસ છે જો બીની વેલ્યુ આપણને માઇનસ મળી હોય તો પ્લસ માઇનસ માઇનસ થઈ જાય એટલે આપણે ડાયરેક્ટલી અહીંયા પહેલેથી માઇનસ સાઇન કરીને અહીંયા બીની વેલ્યુ મૂકી દેવાની છે અને પાછળ આવશે એક્સ ધ્યાનથી સમજો જો બીની વેલ્યુ પ્લસ મળી હોય તો અહીં આપણે વચ્ચે પ્લસ જ રાખીશું પણ જો બીની વેલ્યુ આપણને માઇનસ મળી હોય દાખલાની અંદર તો પહેલેથી અહીંયા પ્લસની જગ્યાએ આપણે શું કરી દઈશું માઇનસ કરી દઈશું અહીંયા તમારે મેઈન સમીકરણમાં પ્લસ માઇનસ કરવાનું નથી સમીકરણ જે છે એ જ રહેશે પણ જ્યારે આપણે બીની વેલ્યુ મૂકીએ તો બીની વેલ્યુ પ્લસ હોય તો વચ્ચેની સાઇન પ્લસ કરી દેવી અને જો બીની વેલ્યુ માઇનસ હોય તો વચ્ચેની સાઇન આપણે માઇનસ કરી દઈશું બરાબર ચાલો આગળ વધીએ હવે દાખલામાં આપણને એક્સની કિંમત પણ આપેલી છે તો એ લખશું એક્સ બરાબર વીસ મુકતા એટલે જે એક્સ છે ત્યાં આપણે વીસ મૂકવાના છે બરાબર એકત્રીસ પોઈન્ટ ચુમ્માળીસ માઇનસ ગુણાકાર કરવાનો છે અને જ્યારે જ્યારે આપણે ગુણાકાર કરીએ ત્યારે આપણે કરી દેવાનો એક પોઈન્ટ ચોત્રીસ ઓછા આ બંનેનો ગુણાકાર છવ્વીસ પોઈન્ટ આઠ એટલે ફાઇનલ આન્સર આપણને મળી જશે એકત્રીસ પોઈન્ટ ચુમ્માળીસ માઇનસ છવ્વીસ પોઈન્ટ આઠ એટલે ચાર પોઈન્ટ ચોસઠ આ આપણને મળી ગઈ વાયની અનુમાનિત કિંમત હવે છેલ્લે ખાલી તમારે શબ્દોમાં આન્સર લખી દેવાનો છે કે આન્સર લખી દેશું એટલે આપણે દાખલો અહીંયા કમ્પ્લીટ થઈ જશે બીજું કે હોમવર્કની અંદર તમારે સ્વાધ્યાય ત્રણ એટલે કે છેલ્લું સ્વાધ્યાય સ્વાધ્યાય ત્રણનો વિભાગ ઈ અને ઈનો પહેલો અને બીજો ક્વેશ્ચન તમારે હોમવર્કની અંદર કરવાનો છે ઉદાહરણ નંબર બે જે બીજા સૂત્રો ઉપર આધારિત છે એમાં આપણને એવું કહેવામાં આવ્યું છે કે કંપનીના જુદા જુદા પ્રકારના લેપટોપનું માસિક વેચાણ અને તેના નફાની છેલ્લા છ માસની વિગત નીચે મુજબ છે આ પરથી વાયની એક્સ પરને નિયત સંબંધ રેખા મેળવો આ ઉપરાંત એક્સ બરાબર સાત માટે વાયની કિંમતના અનુમાનમાં થતી ત્રુટી પણ શોધો આ દાખલાની અંદર આપણે ત્રુટી પણ શોધવાની છે ત્રુટી એટલે એરર બરાબર વાય માઇનસ વાય કે એ પણ આપણે શોધશું અને દાખલો પણ આપણે સોલ્વ કરીશું તો ચાલો શરૂ કરીએ હવે કોઈપણ દાખલો ગણવાની એક જ મેથડ છે સૌથી પહેલા આપણે પર અને વાય બારની કિંમત મેળવવી પડશે એ મળે પછી જ આપણે આગળ નક્કી કરશું કે કયા ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે તો સૌથી પહેલા આપણે અને બંનેનો સરવાળો કરી દઈએ નો સરવાળો આપણને મળશે ચાલીસ અને નો સરવાળો આપણને અહીંયા મળશે હવે સૌથી પહેલું સ્ટેપ એટલે કે એક્સ બાર શોધો અને વાય બાર શોધો એક્સ બાર બરાબર સીગમા એક્સ અપોન એન બરાબર ચાલીસ ભાગ્યા છ બરાબર છ પોઈન્ટ સડસઠ તમે જોઈ શકો છો કે પલ્લો મધ્યક પોઈન્ટમાં આવી ગયો છે અને જ્યારે મધ્યક પોઈન્ટમાં હોય એક અથવા બંને મધ્યક પોઈન્ટમાં હોય ત્યારે આપણે પહેલા સૂત્રનો ઉપયોગ કરશું નહીં હવે આપણી પાસે બે ચોઈસ છે બીજું અને ત્રીજું સૂત્ર બીજા સૂત્રોનો ઉપયોગ ક્યારે કરશું જ્યારે આ એક્સ અને વાયના જે ચલ છે જે સંખ્યા છે એ નાની હોય ત્યારે એટલે આ દાખલામાં સંખ્યા નાની છે એટલે આપણે બીજા સૂત્રોનો ઉપયોગ કરીને દાખલો સોલ્વ કરશું વાયબાર બરાબર સિગ્મા વાય અપોનેન અવન ભાગ્યા છ નવ પોઈન્ટ સડસઠ બંને મધ્યક આપણને મળી ગયા છે અને બંને બંને મધ્યગ અહીંયા પોઈન્ટમાં છે સૌથી પહેલા આપણે બીનું સૂત્ર લખી દઈએ અને સૂત્ર પરથી આપણને ખ્યાલ આવશે કે આપણે કયા કયા ખાના દાખલાની અંદર તૈયાર કરવાના છે સૌથી પહેલું ખાનું એક્સ વાયનું બનાવવાનું છે અને ત્યાર પછી એક્સકવેરનું એક્સ વાય એટલે કે એક્સ અને વાયનો ગુણાકાર કરવાનો છે અહીંયા પાંચ ગુણ્યા આઠ એટલે ચાલીસ સાત નવા ત્રેસઠ પાંચ ગુણ્યા દસ એટલે પચાસ બાર ગુણ્યા પંદર એટલે એકસો ને એસી આઠ ગુણ્યા દસ એટલે એસી અને ત્રણ ગુણ્યા છ ત્રણ છંદ અઢાર અને એનો સરવાળો આપણને મળે છે અહીંયા ચારસો એકત્રીસ અહીંયા ખાનું એટલે એક્સની દરેક કિંમતોનો આપણે વર્ગ કરવાનો છે પાંચનો વર્ગ પચીસ સાતનો વર્ગ ઓગણપચાસ પાંચનો વર્ગ પચીસ બારનો વર્ગ એકસો ચુમ્માળીસ આઠનો વર્ગ ચોસઠ ત્રણનો વર્ગ નવ અને નો સરવાળો આપણને મળે છે ત્રણસો ને સોળ હવે આ કિંમતો સૂત્રમાં મૂકી દઈએ ત્યાર પછી એ અને ત્યાર પછી આપણે નિયત સંબંધ રેખા શોધીશું તો અહીંયા એન આપણી પાસે છે છ ગુણ્યા સીગમાં એક્સ વાય એટલે ચારસો એકત્રીસ ઓછા એક્સ અને સીગમાં વાયનો અહીંયા ગુણાકાર કરવાનો છે ચાલીસ ગુણ્યા છેદમાં એટલે છ ગુણ્યા ત્રણસો ને સોળ માઇનસ સિગ્મા એક્સ આખાનો વર્ગ અને સિગ્મા એક્સની કિંમત છે આપણી પાસે ચાલીસ જે આપણે ઓલરેડી ઉપર લખેલી છે તો ચાલીસનો આપણે અહીંયા વર્ગ કરવાનો છે બરાબર છ ગુણ્યા ચારસો ને એકત્રીસ એટલે પચીસોને છ્યાસી ઓછા ચાલીસ ગુણ્યા અઠાવન એટલે ત્રેવીસ વીસ છેદમાં છ ગુણ્યા ત્રણસોને સોળ અઢારસો છન્નું ઓછા ચાલીસનો વર્ગ એટલે કે સોળસો જ્યારે પણ તમે આ ગુણાકાર કરો છો ત્યારે એકવાર ફરી કેલ્સીમાં ચેક કરી લો જેથી પરીક્ષામાં મિસ્ટેક ન થાય જો એકાદ ગુણાકારમાં નાનકડી મિસ્ટેક થશે તો આગળનો આખો દાખલો તમારો ખોટો પડશે એટલે જ્યારે પણ આપણે આ રીતના ગુણાકાર કરીએ ત્યારે કેલ્સીની અંદર બે વખત ચેક કરીને પછી જ તમારે આગળ વધવાનું છે ઇઝ ઇક્વલ ટુ માઇનસ ત્રેવીસો ને વીસ એટલે અહીંયા આપણને મળશે બસ્સો ને છાસઠ છેદમાં અઢારસો છન્નું માઇનસ સોળસો એટલે બસ્સો ને છન્નું ઇઝ ટુ અહીંયા આપણને કિંમત મળશે ઝીરો પોઈન્ટ એટ નાઇન એટ સિક્સ હવે એને આપણે બે આંકડામાં પરિવર્તન કરી દઈએ માટે બી બરાબર ઝીરો નાઇન ઝીરો કેમ કે અહીંયા નેવ્યાસી પછી આઠ છે એટલે ની જગ્યાએ કેટલા મળી જશે આપણને અહીંયા બી બરાબર ઝીરો પોઈન્ટ નેવ કિંમત મળી જશે બી મળી ગયા છે હવે આપણે અહીંયા શોધી નાખીએ એ બરાબર વાય માઇનસ બી એક્સ બાર વાયબારની કિંમત હતી નવ પોઈન્ટ સડસઠ ઓછા અહીંયા બી અને એક્સ બાર વચ્ચે ગુણાકારનો સંબંધ છે ઝીરો ગુણ્યા એક્સ બાર છ પોઈન્ટ સડસઠ ઇઝ ઇક્વલ ટુ નાઇન પોઇન્ટ સિક્સટી સેવન માઇનસ છ પોઈન્ટ ઝીરો ઝીરો ત્રણ અહીંયા તમને છ ઝીરો ઝીરો ત્રણ આન્સર મળશે પોઈન્ટ પછી ત્રણ જ આંકડા છે તમારે પૂરેપૂરા ત્રણ આંકડાનો ઉપયોગ અહીંયા કરવાનો છે ઇઝ ટુ થ્રી સિક્સ સિક્સ સેવન આવો આન્સર મળશે માટે એની ફાઇનલ વેલ્યુ આપણને મળી જશે અહીંયા ત્રણ પોઈન્ટ સડસઠ જવાબ મળેલા એટલે આપણે બોક્સ કરવાનું ભૂલવાનું નથી હવે આપણે શોધી નાખીએ વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા સૌથી પહેલા હેડિંગ આપી દઈએ વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાયકેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી એક્સ એની વેલ્યુ આપણને મળી છે અહીંયા ત્રણ પોઈન્ટ સડસઠ વધતા બીની વેલ્યુ ઝીરો પોઈન્ટ નેવ એક્સ હવે અહીંયા તો આપણને આપણો આન્સર મળી ગયો છે આપણને ક્વેશ્યમાં એવું કીધું છે કે એક્સ બરાબર સાત હોય ત્યારે ત્રુટી પણ શોધો એટલે હવે ધ્યાનથી જોજો આપણે અહીંયા એરર પણ શોધવાના છીએ તો સૌથી પહેલાં લખી દઈએ કે એક્સ બરાબર સાત મૂકતા એક્સની જગ્યાએ સાત મૂકીને આપણે વાયની કિંમત મેળવવાની છે ત્રણ પોઈન્ટ સડસઠ વત્તા ઝીરો પોઈન્ટ નેવ ગુણ્યા સાત જ્યારે જ્યારે પણ ગુણાકારનો સંબંધ હોય ત્યારે આપણે કાઉસ કરવાનો છે ત્રણ પોઈન્ટ સડસઠ વત્તા બંનેનો ગુણાકાર એટલે છ પોઈન્ટ ત્રણ એટલે અહીંયા ફાઇનલ આન્સર આપણને મળશે નવ પોઈન્ટ સત્તાણું હવે આપણે શોધવાની છે ત્રુટી ત્રુટી એટલે કે એરર એની માટે આપણે દાખલો એકવાર ફરી જોવો પડશે સૌથી પહેલા આપણે એનું સૂત્ર લખી દઈએ ત્રુટી એટલે કે ઇ બરાબર વાય માઇનસ વાય કે ક્વેશ્ચનમાં તમે જોઈ શકો છો કે જ્યારે એક્સની કિંમત સાત છે ત્યારે એની સામે વાયની કિંમત નવ છે ધ્યાનથી જુઓ ક્વેશ્ચન મુજબ દાખલા મુજબ જ્યારે એક્સ સાત હતા ત્યારે વાય કેટલા છે નવ એનો મતલબ કે વેચાયેલા લેપટોપની સંખ્યા સાત હોય ત્યારે નફો કેટલો થયેલો છે નવ લાખ રૂપિયા થયેલો છે પણ આપણે નિયત સંબંધ રેખાના સમીકરણથી શું આપણો આન્સર કેટલો આવ્યો નવ પોઈન્ટ સત્તાણું આવ્યો એટલે બંને આન્સરમાં ડિફરન્સ છે એટલે એની માટે આપણે ત્રુટી અહીંયા શોધવાની છે તો ક્વેશ્ચન મુજબ વાયની કિંમત આપણને કેટલી આપેલી છે નવ આપેલી છે જ્યારે આપણો વાય કેપ કેટલો આવ્યો છે નવ પોઈન્ટ સત્તાણું એટલા બંને વચ્ચેનો ડિફરન્સ એટલે આપણી ત્રુટી માઇનસ ઝીરો પોઈન્ટ સત્તાણું તો જ્યારે પણ કોઈ પણ ક્વેશ્ચનમાં તમને ત્રુટી શોધવાનું કીધું હોય ત્યારે આ રીતના સૌથી પહેલા દાખલામાં જોવું પડશે કે એક્સની જે તે વેલ્યુ સામે વાયની કેટલી વેલ્યુ છે એ આપણે લખશું અને આપણા પ્રમાણે એક્સ મુકતા કેબ આપણને કેટલું મળ્યું છે એ કિંમત અહીંયા પાછળ લખશું ઘણી વખત ત્રટીનો આન્સર માઇનસમાં આવશે અને ઘણી વખત ત્રટીનો આન્સર પ્લસમાં આવશે અને ઘણી વખત ત્રટીનો આન્સર ઝીરો પણ તમને આન્સર મળી જશે બરાબર છે તો જ્યારે પણ ક્વેશ્ચનમાં ત્રુટી કીધું હોય ત્યારે આ રીતના તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે હોમવર્કમાં તમારે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એકનો બીજો દાખલો સોલ્વ કરવાનો છે આ સિવાય બીજું એક પણ ક્વેશ્ચન તમારે કરવાની જરૂર નથી અને સાથે સાથે ચોપડીનું જે પહેલું ઉદાહરણ તમને આપેલું છે એની પણ તમારે પ્રેક્ટિસ કરી લેવાની છે એ તમારું બે હોમવર્ક અહીંયા થઈ ગયું સ્વધ્ય ત્રણ પોઇન્ટ એકનો બીજો દાખલો અને ઉદાહરણ નંબર